બાઇબલ ની અંદરથી નવા કરાર વિભાગમાં યોહાનની લખેલી સુવાર્તા અને 20મો અધ્યાય નવા કરાર ની અંદર યોહાનની લખેલી સુવાર્તા 20મો અધ્યાય ના આપણે વાંચીએ તેની 26મી કલમથી લઈને તેની 29મી કલમ સુધી યોહાન 20:26-29. આઠ દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં શિષ્યે આવીને વચમાં ઉભા રહીને કહ્યું કે તમને શાંતિ થાવ. આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. અને ચોક્કસ ઈશ્વર પિતાનું વચન એ આપણને દરેક પ્રકારના બંધનથી છોડાવે છે અને છેલ્લા દિવસોમાં જ્યારે પ્રભુ ઈસુ આવનાર છે ત્યારે આપણને એના બીજા આગમનને માટે એક તૈયારી તરફ લઈ જાય છે. અને આજે પણ જ્યારે આપણે વચન સાંભળવાના માટે બેઠા છે ત્યારે આપણે વચન એવી રીતે સાંભળીએ કે વચન મારા માટે છે, કારણ કે વચન ખંતથી સાંભળીએ તો આપણે એને ગ્રહણ કરી શકીશું, જો ગ્રહણ કરી શકીશું તો આપણે એના પ્રમાણે ચાલી શકીશું. એના માટે વચન પ્રમાણે ચાલનાર એ આશીર્વાદિત થાય છે. એના માટે આપણે પૂરા આત્માથી, તનમનથી અને ખંતથી ઈશ્વરનું વચન એ સાંભળે. થોડા વખત પર એક ભાઈ મને મળી ગયા અને એમણે મને એક સવાલ કરી નાખ્યો વાતચીત દરમિયાન. અને સવાલ એ હતો કે તમે જોયું છે સ્વર્ગ અને નર્ક, એટલે નાસ્તિક પ્રકારનો માણસ હતો અને એમ કહેવા માગતો કે તમે બધું જે કહો છો એ બધું ખોટું છે અને એ બધામાં પાછળ પડવા જેવું નથી, ઈશ્વર શું છે એ બધું કંઈ જોવાની જરૂર નથી, પરંતુ બસ જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે તમે ચાલ્યા કરો અને સ્વર્ગ નથી અને નર્ક પણ નથી એમ. પરંતુ મેં એમને કીધું મેં કહું ના, મેં તો સ્વર્ગ નર્ક બહુ જોયું છે. એટલે થોડા ચમક્યા કે ભાઈ સ્વર્ગ કઈ રીતે જોયું છે, નર્ક કઈ રીતે જોયું છે. અને મેં એમને કીધું મેં કહું અત્યારે આટલી બધી મોંઘવારી છે અને મોંઘવારીની અંદર અત્યારે જીવન જીવવું એ લોકોના માટે બહુ મુશ્કેલ છે અને લોકોને બહુ ભારે લાગે છે જીવન જીવવું. પરંતુ આટલી મોંઘવારીની અંદર હું ભાડાના ઘરમાં રહું છું, ચાર બાળકો છે, ટોટલ 6 જણા, ભાડું ભરવાનું અને જીવન જીવવાનું, ખાવા પીવાનું અને એ બધાની અંદર જે કંઈ ખર્ચની જરૂર છે. એમાં વડોદરા જેવું શહેર તો કેટલા પૈસા જોઈએ, પરંતુ કશું કમાતો નથી અને કંઈ જ કરતો નથી અને છતાં મારા માથા પર કોઈ ટેન્શન નથી, કોઈ દેવું નથી અને શાંતિથી જીવાય છે, તો આ સ્વર્ગ છે. એટલે થોડા એ ભાઈ છૂપીલા પડી ગયા કે આવો કેવો જાવ. અને મેં કીધું ઘણા બધા લોકો છે જે કોઈ તન તોડીને મહેનત કરે છે, વધારે પડતી મહેનત કરે છે, તો પણ એ લોકોનો 2 ટાઈમનો ગુજારો થતો નથી, તો પણ એ લોકોને ઉધાર લેવું પડે છે, તો પણ એ લોકોના માથે દેવું છે અને તો પણ એમના ઘરમાં અશાંતિ છે, તો એ બનર્ક છે. એટલે એમનું મોઢું જે છે એ મોઢું એમનું બંધ થઈ ગયું અને કશું બોલી શક્યા નહીં. પરંતુ એનો પ્રશ્ન એટલા માટે હતો કે એ મારું મોઢું બંધ કરવા માગતા હતા અને ઈશ્વરની વાતો એમને સાંભળવી એ ગમતી નથી. જે વચન આપણે વાંચ્યું તો ત્યાં એક ઘટના બને છે અને ઘટના એવી હતી કે થોમા જે છે એ વિશ્વાસ નથી કરતા કે પ્રભુ ઈસુ મરેલામાંથી જીવતા થયા છે. એટલે પ્રભુ ઈસુ દર્શન આપે છે અને ત્યારે બધા શિષ્યો ત્યાં હાજર હતા
અને એ શિષ્યોની મધ્ય પ્રભુ શું ઉભા રહ્યા, હા પ્રભુ શું સ્પેશિયલ થોમાને જ કીધું, થોમાં તું આય મારી પાસે, કે છે તારે આંગળી લાંબી કર, કે છે અને કે જો કે મારા ઘા જો, કે છે અને અવિશ્વાસી ના રે. અને ત્યારે થોમાં એવું કીધું કે મારા દેવ, મારા પ્રભુ, મારા દેવ. અને પછી પ્રભુ શ્રીને બીજું વાક્ય કીધું કે તું તો મને જોઈને વિશ્વાસ કરે છે, કે છે પણ કે જે લોકો મને જોયા વગર વિશ્વાસ કરે છે તે લોકો ધન્ય છે, એટલે કે આશીર્વાદિત છે, કે જે લોકો મને જોયા વગર વિશ્વાસ કરે છે તે લોકો આશીર્વાદિત છે. હવે એકવાર મૂસાને ઈશ્વર દર્શન આપ્યું અને એક ઝાડું બળતું હતું, ભસ્મ થતું નહોતું. મૂસા ત્યાં આગળ ઘેટા બકરા ચરાવતા હતા અને એમને ખબર પડે, એકદમ નજરમાં આવ્યું કે ઝાડ પડી રહ્યું છે. હવે જંગલની અંદર ઝાડ પડવું એ કંઈ બહુ મોટી વસ્તુ નથી, એ રીતે આગ લાગી જાય છે ને દાવા નડકે છે. અને એક ઝાડું પડતું તો લાગીએ શાક, પણ સૌ એક નજર ગઈ. આ નજર ગઈ ત્યારે મૂસા જ્યારે ધ્યાનથી જુએ છે તો ઝાડું ખાલી બળી રહ્યું છે પણ ભસ્મ થતું નથી. અસ્વાભાવિક છે, કદાચ છે જાળી ડાળખીઓ હોય તો વાર લાગે, પાંદડા તો ફટફટ બળીને ભસ્મ થઈ જવા જોઈએ. તો એ જુએ છે તો ઝાડું તો એવું ને એવું જ છે, બળી રહ્યું છે ખરું પણ છતાં એવું ને એવું જ છે, એ ભસ્મ થતું નથી. એટલે મૂસાને આશ્ચર્ય થયું કે આ ચમત્કારિક બનાવ શું છે, આની અંદર રહસ્ય શું છે. એટલે પલટીને તો સીધા ઝાડ તરફ જવા લાગ્યા. ત્યારે દેવે અંદરથી બૂમ પાડી અને મૂસાને કીધું કે મૂસા તારા ચંપલ ઉતાર, કે છે અને કે ઇઝરાયલ પુત્રો છોડાવવા માટે હું ઉતર્યો છું. હવે આગળ ચાલતા ચાલતા મૂસાએ ઇઝરાયલ પુત્રો છોડાયા તો ખરાક, બહાર પણ નીકળ્યા. અનેક દિવસ ઈશ્વરની સાથે મૂસા વાત કરતા હતા. તો મૂસા વાત કરતા કરતા કે છે પ્રભુ મારે તમને જોવા છે, કે મારે તમને જોવા છે, બહુ ધ્યાનથી સમજો. પ્રભુ શુએ થોમાને એવું કીધું કે તું તો મને જોઈને વિશ્વાસ કરે છે પણ જે લોકો મને જોયા વગર વિશ્વાસ કરે છે ને તે લોકો ધન્ય છે, આશીર્વાદિત છે. મૂસા માટે ઈશ્વરે એવું કીધું કે એના જેવો પ્રબોધક આજ સુધી ઇઝરાયલમાં પેદા થયો નથી. હવે મૂસા કહે છે મારે તમને જોવા છે. તો મૂસાને આપણે શું કહે, અવિશ્વાસી કહે, કે પ્રભુ તો એવું કહે છે કે જે લોકો મને જોયા વગર વિશ્વાસ કરે છે તે લોકો આશીર્વાદિત છે, ધન્ય છે લોકો. મૂસા આટલા બધા કામ થઈ ગયા પછી મૂસા એવું કહે છે કે પ્રભુ મારે તમને જોવા છે. તો પ્રભુ એવું પણ નથી કહેતા કે તું અવિશ્વાસ કેમ કરે છે, તારા મને શું કામ જોવો છે, એવું પણ નથી કહેતા. પણ પ્રભુ એને કંઈક બીજું કીધું કે મને જોઈને કોઈ માણસ જીવતું ના રહી શકે છે, તો પણ કે હું તને મારી ભલાઈનું દર્શન તો કરાવીશ, કે છે તું મારી પીઠ જોશે પણ કે મારો ચહેરો તું નહીં જોવા પામે. અને પ્રભુએ પોતાની પીઠ એ મૂસાને દેખાડી પણ ખરી. પણ પ્રભુ શું થયું કહે છે કે મને જોઈને જે વિશ્વાસ કરે છે, તું તો મને જોઈને વિશ્વાસ કરે છે પણ કે જે જોયા વગર વિશ્વાસ કરે છે તે આશીર્વાદિત છે. તો મૂસા જો જોવા માગતા હોય તો આપણે મૂસાને શું કહી શકીએ, જેને નેક્સ્ટ ટુ ક્રાઇસ્ટ એટલે કે પ્રભુ પછી જો કોઈ હોય એવું જેને બિરુદ આપવામાં આવ્યું એ પાઉલ, સંત પાઉલ. એમણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, પરંતુ એમણે વિશ્વાસ કર્યો ક્યારેક, એમણે બી પ્રભુ ઈસુ વિશેની વાતો સાંભળેલી હતી. પ્રભુ ઈસુનો પ્રચાર કરનાર, એમના નામે ચમત્કાર કરનાર લોકોને તો મારતા હતા, એ લોકોને જેલમાં નાખી દેતા હતા, એ લોકોને મારી સુધા નાખતા હતા. અને દમસ્ક એટલા માટે જતા હતા કે એવા લોકોને પકડે જેલમાં નાખી દેવાય. અને ત્યાં રસ્તામાં એમને પ્રભુના દર્શન થયા, એકદમ તેજ રોશની એમની પર આવી પડી અને એક અવાજ આવ્યો કે શાઉલ, શાઉલ તું મને કેમ સતાવે છે. અને ત્યાં શાઉલે જવાબ આપ્યો કે પ્રભુ તમે કોણ, કે છે હું ઈસુ છું જેને તું સતાવે છે. આ દર્શન થયું એના પછી પાઉલે વિશ્વાસ કર્યો. તો પાઉલે પણ ક્યાં જોયા વગર વિશ્વાસ કરેલો છે, એમણે બી જોયા પછી જ એમણે તો વિશ્વાસ કરેલો છે. એમણે જોયા વગર પ્રભુ પર વિશ્વાસ નથી કર્યો, પણ પ્રભુને જોયા એના પછી જ પાઉલ જે છે એ પાઉલ એ વિશ્વાસ એ કરે છે. મૂસા વિશે જો આપણે બાઇબલ નિંદ્ર વાંચીએ તો મૂસા નાનપણથી વિશ્વાસી, શરૂઆતથી વિશ્વાસી. વિશ્વાસમાં 40 વર્ષ એમના મિસ્ર દેશમાં ગયા, બીજા 40 વર્ષ મિદ્યાનની અંદર પોતાની સાસરીની અંદર ઘેટા બકરા ચરાવવાની અંદર ગયા, અને બીજા
તબક્કા, ત્રીજા તબક્કાના જે 40 વર્ષ છે એ ઇઝરાયલ પુત્રોની પાછળ મિસ્ર દેશમાંથી બહાર નીકળીને જે રસ્તામાં ગયા એ 40 વર્ષ. એમ મૂસાના જીવનમાં 3 તબક્કા છે અને 3 તબક્કામાં મૂસા તો વિશ્વાસિક, શરૂઆતથી વિશ્વાસિક, પરંતુ આજે મૂસાને યાદ કરવામાં આવે તો કઈ બાબતને માટે? શરૂઆતથી લઈને 80 વર્ષ માટે કદી એમને યાદ નથી કરવામાં આવતા, પણ મૂસાને કઈ બાબત માટે યાદ કરવામાં આવે છે? છેલ્લા 40 વર્ષ માટે. અને છેલ્લા 40 વર્ષ એટલે પ્રભુને જોયા પછીના 40 વર્ષ. પ્રભુને જોયા નહોતા ને એની પહેલાંના 80 વર્ષ. એ 80 વર્ષ માટે કોઈ મૂસાને યાદ નથી કરતું. મૂસા કેવા નાનપણથી વિશ્વાસી હતા, મૂસા કેવા મિસ્રીઓની સર્વ વિદ્યાઓ જાણતા હતા, એવી રીતે કોઈ યાદ નથી કરતું. મૂસાને કઈ રીતે યાદ કરે? મિસ્રમાં કેવા ચમત્કાર કર્યા, પહેલાં તો બળતા ઝાડવાની અંદર દર્શન થયું, પછીની વાત છે. એમણે અરણ્ય અંદર કેવા બધા ચમત્કારો કર્યા, પણ તેમની પીઠ જોયા પછીની વાત છે. એટલે પ્રભુના લોક મૂસા એમને યાદ કરવામાં આવે છે તો જન્મથી લઈને 80 વર્ષ સુધીમાં નહીં, પણ છેલ્લા એમના જે 40 વર્ષ છે એ 40 વર્ષના માટે આ મૂસા જે છે એ મૂસાને યાદ કરવામાં આવે છે. અને જ્યારથી એમણે બળતું ઝાડું જોયું ત્યાર પછી એમના કામ જો, અને બળતું ઝાડું જોયું એની પહેલાંના કામ જો. 40 વર્ષ મિસર દેશની અંદર, બીજા 40 વર્ષ મિદ્યાનની અંદર, 80 વર્ષ તો એમને એમને જ જતા રહ્યા, જેનું બાઇબલની અંદર લખાણ લખવું મુશ્કેલ છે. પણ એના પછી 40 વર્ષ માટે નિર્ગમન, લેવી, ગણના અને પુનર્નિયમ 4 પુસ્તકો લખ્યા. અને 1 થી 80 વર્ષ માટે કશું જ નહીં, બસ ખાલી એકાદ શબ્દ થોડો ઘણો કંઈક લખવામાં આવ્યો છે, એક પાનું પણ પૂરું નથી લખવામાં આવ્યું 1 થી 80 વર્ષ માટે તો. પરંતુ બાકીના 40 વર્ષ માટે 4 પુસ્તકો ભરાઈ ગયા, અને તો પણ એ તો એમાંનું અમુક જ લખેલું છે. એટલે જે નોંધનીય બાબત હતી મૂસાના જીવનની, એ છેલ્લા 40 વર્ષ પ્રભુના દર્શન થયા પછીની વાત. અને પ્રભુના દર્શન થયા પછી જ્યારે એમને મિસ્ર દેશમાં મોકલવામાં આવ્યા ત્યારે એમણે મિસ્ર દેશની અંદર અદ્ભુત ચમત્કારો કર્યા. ઈશ્વરે કીધું, જા તું ફારૂન સામે જઈને ઊભો થઈ જા, અને હારૂનને કહે તારી લાકડી નીચે નાખે અને સાપ બની જશે. તો મૂસા વિચારતા નહીં, પ્રભુ આવું થાય, લાકડી નીચે નાખું સાપ થશે? એક એક વાર દર્શન થઈ ગયા ને અવિશ્વાસમાં મજબૂત છે. ફરી પ્રભુ કહે, જ્યાં તું કહે છે ફારૂન ઘાટ પર છે, કે છે આંતુ થઈને જઈને કહે છે પેલી લાકડી જે છે ને પાણી પર મારશે, એટલે કે પાણી લોહી બની જશે અને આખું મિસ્ર દેશનું પાણી લોહી લોહી થઈ જશે. તો મૂસા વિચારતા નથી આવું કઈ રીતે થાય, આટલું બધું લોહી લાવવાનું કંઈથી, અને પ્રભુ લાકડી મારવાથી આવું થાય? કોઈ બી શંકા નહીં, કોઈ વહેમ નહીં, કોઈ સંદેહ નહીં. મૂસાને દર્શન થયું છે, બિંદાસથી ગયા અને લાકડી મારી અને પાણીનું લોહી થઈ ગયું. એના પછી કહે કે તું દેડકા બોલાવ. તો મૂસાને કોઈ ચિંતા નથી કે અચાનક દેડકા આવે, દેડકા આપણી ભાષા સમજે, અને દેડકાને બોલાવે તો કયા દેશમાંથી દેડકા આવે અને એવા તો કેટલા દેડકા આવે. પણ મૂસા થશે, ચલો વાંધો નહીં. અને મૂસા જેને દેડકા બોલાવે છે, પ્રભુ કહે છે લાકડી કે નીચે ધૂળને માર, કે છે અને ધૂળ જે છે એ બધું જુઓ બની જશે. હા, ધૂળ જુઓ બને, પણ કે હા બની જશે. અને મૂસાને વિશ્વાસ કે હા આવું થાય, પ્રભુ કહે છે, કારણ કે પ્રભુનું દર્શન થયેલું છે, પ્રભુને જોયેલા છે, એટલે કે થાય આવું. અને એમ કરતાં કરતાં ત્યાં અદ્ભુત ચમત્કારો થયા. અને એમાં જ્યારે છેલ્લો ચમત્કાર બાકી હતો પ્રથમ જનિતને મારવાનો, ત્યારે તો મૂસા હિંમતથી બધાને કહી દીધું, આજે બધા તૈયાર થઈ જજો, કહે છે કમર બાંધી નાખજો, કહે છે બૂટ ચંપલ પહેરી લેજો, હાથમાં લાકડી લઈ લેજો અને પછી પાસખા ખાવા માટે બેસો. કેમ? તો કે તમે પાસખા ખાતા હશો ને અને ફારૂન કહેવાનો કે ચલો જાઓ અહીંથી, આજે તો છોડવાનું જ છે. કેટલો અદ્ભુત વિશ્વાસ કે આજે તો આવું થવાનું જ છે. ને બધાને કીધું તૈયારી રાખજો આજે, અને રાત્રે જ ફારૂનને બોલાવ્યા મૂસાને. મૂસા જલ્દી આવી ગયા છે. મૂસા કહે શું ભાગો તમે લોકો, ચલો જાઓ આજથી તમે આઝાદ. અને મૂસા એ ત્યાંથી આ બધા લોકોને લઈને નીકળી ગયા. પણ મૂસા એની પહેલાં તો ઘેટા બકરા ચરાવતા હતા, 40 વર્ષ સુધી ઘેટા બકરા ચલાવેલા. એમને ખબર હતી કે ઘેટા બકરાને કેટલો ઘાસ ચારો જોઈએ, કેટલું પાણી જોઈએ. હવે આ 35-40 લાખ લોકોને લઈને નીકળું અને હોરે પર્વત પર જવું, ત્યાં સુધી ચાલતા 3 દિવસ લાગે, એ લોકોને ભૂખ લાગે, એ લોકોને તરસ લાગે, છોડાયા છે તો મેં ભલે સર છે પાછળ, પણ તું લોકોને તો હું દેખું છું, મારી પાસે જ પાણી માગશે, મારી પાસે જ રોટલી માગશે, તો લાવવાની કઈ થી? પણ મૂસાને વિચારતા નહીં, દેખી જાય કે કેમ કે
પ્રભુને જોયા છે, પ્રભુનું દર્શન થયું છે, અને પછી એ તો બધા લઈને નીકળી ગયા. તો પ્રભુ કહે છે કે ભાઈ પલિસ્તી જે લોકો રહે છે ને એ બાજુથી સહેલું હતું જવાનું, કે ના એ બાજુથી નહીં જવાનું, તમે સમુદ્ર તરફ જાઓ કે છે. અમે સમુદ્ર તરફ જતા રહ્યા, સમુદ્ર તરફ ગયા, આ ત્યાં આગળ સમુદ્ર એટલે બધા ત્યાં ઊભા થઈ ગયા. મૂસા કહે છે બધા અહીં છાવણી નાખીને બેસો કે છે, હવે આગળ પ્રભુ જ્યારે બી રસ્તો દેખાડે ત્યારે આપણે આગળ વધીશું એ પ્રમાણે જઈશું. પણ ફારુનને ખબર પડી ક્યાંક સમુદ્ર પાસે જેના ટોય પડેલા છે, તો આપણે તો છેલ્લા 400 વર્ષથી કામ નથી કર્યું, આપણે તો ગુલામી જ કરાયેલી છે, તો ફરી પાછા લોકોને ગુલામ બનાવીને લઈ આવો. એટલે ફરી પાછા લોકો તો ગયા, સેના ગઈ પાછળ, અને ઇઝરાયલ પુત્રો જોયું તો બધા બૂમો પાડવા લાગે, મૂસા અમને મરવાના માટે લાવ્યો, મૂસા અમને મરવાના માટે લાવ્યો. હજુ સુધી મૂસાએ પ્રાર્થના નથી કરી પ્રભુને, પ્રભુ લોકો બધા બૂમો પાડે છે અમારે શું કરવું. પણ મૂસા પોતાના તરફથી એક જવાબ આપે છે, અને જવાબ એવો છે કે તમે શાંત રહો અને યહોવા તમારા સાથે યુદ્ધ કરશે. હજુ ઈશ્વર નથી કીધું મૂસાને કશું કે શું કરવાનું છે, સમુદ્રના બે ભાગ કરવાના છે, એવું હજુ મૂસાને નથી ખબર. પણ મૂસાને એક અનુભવ થઈ ગયો છે, પ્રભુનું દર્શન જોયેલું છે, પ્રભુને જોયા છે, એના કારણે વિશ્વાસ એટલો બધો વધી ગયેલો છે કે મિશ્રના ચમત્કારો થયા, અને ચમત્કારો પછી ઓર વિશ્વાસ વધેલો છે. અને હવે બિંદાસ થી કહે તમે શાંત રહેજો કે છે, અને યહોવા તમારા સાથે યુદ્ધ કરશે. અને પછી થયું પણ એવું, સમુદ્ર જે હતો એ સમુદ્રના બે ભાગ થઈ ગયા, અને બધા લોકો પેલે પાર નીકળી ગયા, પેલે પાર નીકળી ગયા. 3 દિવસ સુધી ચાલ્યા, તરસ લાગી, પાણી મળ્યું, પણ પાણી તો ઝેરી હતું. અને બધા મૂસાને કીધું મૂસા પાણી તો છે પણ ઝેરી છે, શું કરવાનું. મૂસા કે વાંધો નહીં પ્રભુનું, ભાઈ પ્રભુ શું કરું, પાણી તો છે પણ ઝેરી છે, શું કરવાનું છે. તો એક લાકડું દેખાડ્યું, વૃક્ષ દેખાડ્યું કે એનું લાકડું કાપીને નાખી દે અંદર, અને એ કૂવાની અંદર એ લાકડું નાખી દીધું, અને ઝેરી પાણી જે છે એ શુદ્ધ થઈ ગયું. આજે પણ એ કૂવાની અંદર આજે પણ પાણી આવે છે, અને આજે પણ એ પાણી એવું જ છે મીઠું. હવે ત્યાં ગાડી કોઈ ઝેર નથી. કેટલા વર્ષો પહેલાં મૂસાએ લાકડું નાખ્યું, પરંતુ આજે પણ એ પાણી એવું ને એવું છે, આજે પણ પાણી નીકળે છે, આજે પણ વપરાય છે, અને આજે પણ લોકો પીવે છે, અને કોઈને કશું થતું નથી. એનું જે ઝેર હતું એ ઝેર બધું નીકળી ગયું છે. હવે રસ્તામાં પાણીની તકલીફ પડે છે, ખાવાની તકલીફ પડે છે, રસ્તો લાંબો લાગે છે, ઘણી બધી સમસ્યાઓ વચ્ચે આવે છે. દરેક વખતે ઇઝરાયલ પુત્ર થાકી જાય છે, એ લોકો ગભરાઈ જાય છે, હવે શું હવે શું. બધા મૂસા પાસે આવે છે, પણ મૂસાને ચિંતા નથી, જ્યારે પણ આવે મૂસા કે થઈ જશે. અને મૂસા ખાલી એક જ પ્રાર્થના કરે, પ્રભુ હવે શું કરવાનું, કઈ રીતે પાણી કાઢવાનું. પ્રભુ કે જો પેલો પહાડ દેખાય છે ત્યાં જઈને એક લાકડી મારી દે, નીકળી જશે પાણી, અને પાણી નીકળી જાય. બધાને ભૂખ લાગે તો હવે ખાવાનું કઈથી લાવવાનું. તો પછી બધા મૂસા પાસે આવે, મૂસા કેમ વાંધો નહીં કે એમના ચહેરા પર ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં. એ ખાલી પ્રભુને કહે પ્રભુ ખાવાનું નથી, તો કે વાંધો નહીં કે બધાને કહે ખાવાનું આકાશમાંથી વરસશે કે છે. અને પછી ઝાકળની સાથે માનના વરસવા લાગ્યું, અને લોકો માનના ભેગું કરી કરીને લોકો ખાવા લાગ્યા. એક વાર તો આ લોકોએ કહી દીધું કે ભાઈ માંસ આપો, અત્યારે તો મૂસા પણ ગુસ્સે થઈ ગયા, ભાઈ તમે ખાવાનું મળે છે ઓછું તો માંસ માગો છો. એટલે મૂસા એ દિવસે તો પ્રભુને કહી દીધું, પ્રભુ આ લોકો જોને કેવું કેવું માગે છે. હા પ્રભુ કહે છે આ લોકોથી તો હું કંટાળી જાઉં છું કે અત્યારે તો ઠીક છે, પણ તો અયોગ્ય પાણી જોતું તું બરાબર વસ્તુ છે, રોટલી જોતી હતી વાત બરાબર છે, પરંતુ મોસોક માટે હવે લોકો માંસ માગે છે. તો પ્રભુ એટલે ઘેટા બકરા લાવવાના કહી, સારકોને માંસ આપવાનું કહી હતી. અને પ્રભુએ મૂસાને કીધું કે મૂસા હું આપીશ કે છે, તું ચિંતા ના કર. અને આ કોણ એક ટાઈમ નહીં કહે છે, એક મહિનો ચાલશે ને એટલું માંસ આપીશ કે છે, એક મહિનો ચાલશે એટલું માંસ આપીશ કે છે. અને કહે તું ચિંતા ના કર, કાલે જોજે કે લાવરીઓ ઉડશે કે છે, અને એક મહિના સુધી એ લોકો ખાઈ શકે એટલું માંસ એ લોકોને હું આપીશ કે છે. અને મૂસા જે છે એ વિશ્વાસની અંદર એ વધતા જાય છે ને અદ્ભુત કામો કરે છે. આગળ જતા હતા લોકો છેક કનાન દેશ પાસે આવી ગયા, અને મૂસાએ 12 જણા તૈયાર કરે જાઓ જઈને જાસૂસી કરી આવો, દેશ કેવો છે જોઈ આવો, ઈશ્વર આપણા દેશ આપ્યો છે. 40 દિવસ સુધી પેલા લોકો ત્યાં રહીને આવ્યા, ત્યાં લોકો રાક્ષસોને જોઈને આવ્યા, રાક્ષસોથી જન્મેલા રાક્ષસ પુત્રોને જોઈને આવ્યા. એ લોકો આવીને ગભરાઈ ગયા, પણ મૂસા કહે છે કંઈ નહીં થાય કે છે, આપણા ઈશ્વર આ બધું કરી શકે છે. આ દરેક બાબતની અંદર મૂસા જે છે એ મૂસા બિલકુલ પીતા નથી, મૂસા કોઈ ચિંતામાં નથી, કોઈ ફિકર નથી, અને મૂસા બિંદાસથી વિશ્વાસની અંદર જાય છે. એક વાર તો ઈશ્વર મૂસાને કીધું કે મૂસા લોકોને કહે કે 2 દિવસ છે
પોતાની જાતને શુદ્ધ કરે અને ત્રીજા દિવસના માટે તૈયાર થાય કે અને ત્રીજા દિવસ હું આવીશ કે તમને લોકોને મળવાના માટે. હવે મૂસાને એ નથી ખબર કે કઈ રીતે આવશે. મૂસાને એટલું ખબર કે પ્રભુએ કીધું તો તૈયાર થઈ જાઓ. તો હું આખી છાવણીમાં ઠંડરો પીટાઈ નાખ્યો, બધા બે દિવસે શુદ્ધ થાવ, તૈયાર થાવ, ત્રીજા દિવસે પ્રભુ મળવાના માટે આવી રહ્યા છે. ત્રીજો દિવસ આવ્યો અને ત્રીજા દિવસે તો કંઈ અલગ જ થયું. અલગ એવું થયું કે આકાશમાંથી ભયંકર અગ્નિ ઉતર્યો અને અગ્નિ એણે આખા એક પહાડને બાળ્યો. એ પહાડ ભડકે બળવા લાગ્યો, એના ભડકા જે છે આકાશ સુધી પહોંચવા લાગ્યા અને પ્રભુ એ ભડકાની અંદર એ આગની અંદર આખો પર્વત બળે છે અને એની અંદર પ્રભુ અને પ્રભુ ત્યાંથી વાત કરે, ઇઝરાયલ પુત્રો મારો વાત સાંભળો. ધરતી ધ્રુજવા લાગી, પહાડ કાપવા લાગ્યો અને ઇઝરાયલ પુત્રો જ્યાં ઉભા છે ત્યાં બધું થરથરી રહ્યું છે અને બધા વાત સાંભળીને બધા ગભરાઈ ગયા. બધા મૂસાની પાસે રહ્યો, મૂસા 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 કે શું છે, અમને બીક લાગે છે. પ્રભુને કે ના બોલે કશું બીક. મૂસા તું એક કામ કર, તું જાને પ્રભુ પાસે, તું જેને વાતો સાંભળ ને અને આઈને અમને કહે છે ને અમે તારું માની લઈશું. અમને ખબર તું પ્રભુ પાસે ગયો છે અને તારે પ્રભુએ કીધું તું અમને શીખવાડીશ, અમને તારી પર વિશ્વાસ છે. પ્રભુ અમારી જોડે વાત ના કરે, અમને બીક લાગે છે કે કાંઈક ચારે ભાઈ બધું રૂતું હતું. અમૂસા એવું ના કે મને બીક લાગે છે, પહાડ તો ભડકે બળે છે, પ્રભુ પાસે જવું કઈથી. પહાડ બળતો હોય ને તો તમારાથી અડધો કિલોમીટરથી બી પાસેથી ના નીકળે. હમણાં થોડા વખત પછી આવશે હોળીનો તહેવાર, તમે એનાથી 15 ફૂટ દૂરથી જશો ને તોય તમને ગરમ આવવાનો અનુભવ થશે. તો એક આખો પહાડ પડતો હોય તો કેવી હાલત થાય. અને આ લોકો મૂસા કે તું જાને કે પ્રભુ પાસે, ઓ મૂસા કેથી જાય, પણ મૂસા કશો જવાબ આપે નહીં. પેલા પ્રભુએ કહે છે કે મૂસા લોકો સાચી વાત કહે છે કે તું આવી જા મારી પાસે. પ્રભુ તમારી પાસે આગમાં પહાડ પડે છે એમાં? પણ મૂસા એક પણ વખત સવાલ લઈ, મૂસા કે આવું છું પ્રભુ. ચાલતા ચાલતા આગની અંદર ઘૂસી જ ગયા. 80 વર્ષનો વૃદ્ધ માણસ આગની અંદર જતા રહે, અંદર જઈને મૂસાએ બૂમા બૂમ કરી, પ્રભુ પ્રભુ પ્રભુ. પણ 6 દિવસ સુધી પ્રભુએ જવાબ જ નહોતો આપ્યો. મૂસા ત્યાં 6 દિવસ સુધી બેસી રાખી. 7મા દિવસ પછી પ્રભુએ મૂસા સાથે વાત કરી. પણ મૂસા આગની અંદર 1-2 દિવસ નહીં, 80 દિવસ અને 80 રાત રોકાયા છે. 80 દિવસ ને 80 રાત મૂસાએ ખાધું નથી, મૂસાએ પાણી પીધું નથી અને આગની અંદર ગયા તો એમને કશું થયું પણ નથી. પણ આગની અંદર જતાં પણ બીક નથી લાગી, કોઈ ચિંતા નથી થઈ. કેમ? કારણ કે મૂસા ઈશ્વરે જોયા છે, ઈશ્વર દર્શન કરેલું છે અને દર્શનથી એમનો વિશ્વાસ જે છે એ વિશ્વાસ એટલો ભયંકર વધી ગયેલો છે કે આગમાં જતાં એમને કોઈ બીક નથી લાગતી, કંઈ ના થાય. જ્યારે સંત પાવલે જ્યારે પ્રભુનું દર્શન થયું, પ્રભુનો અવાજ સાંભળ્યો અને ત્યાર પછી એમના જીવનની અંદર અદ્ભુત ઘટનાઓ બનવા લાગી, એ તો ઈશ્વર પાછળ ચાલવા લાગ્યા, ઈશ્વર પાછળ દોડવા લાગ્યા. ઘણી જગ્યાએ પવિત્ર આત્મા કહે, પાઉલ તું જે જગ્યા પર જાય છે ને ત્યાં બંધનો છે, ત્યાં સંકટ છે, ત્યાં તકલીફ છે. તો પાઉલ પવિત્ર આત્માએ પણ કહે તો શું ના જાઉં, હું તો જવા માંગે છે. કોઈ ચિંતા નથી, બંધન છે તો શું છે, સંકટ છે તો શું છે, તકલીફ છે શું છે, હું તો પ્રભુ માટે મરવાના માટે તૈયાર છું. એકવાર તો આગાબાસ્તામનો પ્રબોધક કહે છે, પાઉલનો બેલ્ટ લઈ લીધો, પોતાની જાતને બાંધી દીધો અને કે જેનો બેલ્ટ છે ને એને આ રીતે બાંધવામાં આવશે એવું મને પવિત્ર આત્મા કહે છે. અને પ્રબોધક એટલે વાત સાચી, પણ પાઉલના ચહેરા પર કોઈ હાવભાવ બદલાયા નહીં. હા, મારી સાથે આવું થવાનું કંઈ જ નહીં, એ તો બિંદાસ છે. બધા પાઉલ સામે છે, પાઉલ તો બિંદાસ છે, શું કરવાનું પાઉલ, હું તો જવાનું કહે છે. રહો તો છે આગાબાસ કહે છે, પ્રબોધક કહે છે જવાય, ત્યારે બાંધવામાં આવશે. તો કે આવું તો આગા પાસે આજે કીધું, મને તો પવિત્ર આત્મા રોજ કહે છે હું તો મરવાના માટે તૈયાર છું કે છે. તો બધા ચોંટી પડ્યા, પાઉલને રડવા લાગે, ના પાઉલ ના જઈશ ના જઈશ ના જઈશ. પાઉલ કે ના હું તો જવા લાગે છે અને તમે બધા મારા દૂર થાવ કે છે, મને આવી કોઈ બીક નથી કહે છે. અને આખરે પેલા કોઈ છોડે, એકવાર તો પાઉલ આવી રીતે ઉપદેશ કરતા હતા અને ઉપદેશ કરતા કરતા અડધી રાત થઈ ગઈ. યુતુખસ નામનો માણસ હતો, ત્રીજા માળે બારી પર બેઠા બેઠા સાંભળતો હતો, પણ એને તો ઊંઘ આવી ગઈ વચનની અંદર. એ બી પાઉલના વચનની અંદર, પાઉલ કેવું વચન આપતો, એની અંદર ઊંઘ આવી ગઈ અને બારીમાં બેઠેલો સીધો નીચે પડે, ત્રીજા માળથી નીચે અવાજ આવે એટલે બધા જાય, શું થયું કે છે, જોયું તો યુતુખસ ગાયબ. એટલે ખબર પડે કે યુતુખસ નીચે પડ્યો લાગે છે, બધા ભાગ્યા નીચે. પાઉલ કે પાઉલ મરી ગયો, અરે હોતો હશે ના મારે કે ઝટી જાઓ. અને પાઉલ એની પાસે એને કે ચાલ ઉઠ યુતુખસ,
એ તો કશું ઊભો થઈ ગયો, ઉપરથી નીચે પડે છે મરી ગયો, તો ઘાયલ બી તો થયો હોય ને, લોહી બી તો નીકળેલું હોય ને, એ તો ખસ જયારે ઊભો થશે ત્યાં પોતાનું જ લોહી જોયું હશે, અને આમ તેમ કરીને જોયું હશે, કંઈ દેખાતું તો નહીં ઘા, લોહી નીકળ્યું કંઈથી, કેમ કે પાવલ ઊભા કરી દીધા, ચલો અને ફરી પાછ સાંભળો જાઓ બરાબર, હવે ફરી પાછ ના હું તો નીચે ફરી નહીં આવું. અને પાવલને કોઈ પણ પરિસ્થિતિની અંદર કોઈ ચિંતા નહીં, કોઈ પણ ફિકર નહીં, કારણ કે પ્રભુને પાવલે જોયા છે, જેલની અંદર જાય છે, બે હાથ બે પગ હેડમાં નાખી દે છે, હેડ એક ભયંકર વસ્તુ છે કે જેની અંદર હાથ નાખો તમે હાથ ના હલાવી શકો, અને પગ નાખે તો પગ ના હલાવી શકો, અને હાથ પગ ના હલાય એટલે તમે બાકીનું શરીર પણ ના હલાવી શકો. અને એવી પરિસ્થિતિમાં તો ગીતો ગાવા માટે બેસી જાય ભાવે, અચાનક ધરતીકંપ થયો, બંધનો ખુલી ગયા, હેડમાંથી હાથ નીકળી ગયા, પગ નીકળી ગયા, પાવલ ધારે તો ભાગી શકે, પ્રભુએ મને છોડાયો ભાગો હોય, પાવલ કે ના ભાગવાનું નહીં, કે જાવ જેલર આવ્યો, બધા કેદીઓ છૂટા છે, બધા બંધનો તૂટી ગયા છે, કેદીઓ ભાગી ગયા હશે, એટલે તલવાર લીધી, લાયક ભત જ કરી નાખો, ભાવ જોશે હું પડે અમને કોઈ નથી ભાગ્યા. અને જે માણસે પાવલને કોરડા મારેલા એ જ પાવલના ઘાસ સાફ કરવા લાગ્યો, ચલને ભાઈ મારા ઘર સુવારતા આપને, મને પાવલને કોઈ પણ વાતની ફિકર નથી, કોઈ પણ જાતની ચિંતા નથી, કારણ કે પાવલે જીવતા દેવને જોયેલા છે, એનું દર્શન એમને થયેલું છે, એ અનોખો નજારો જે છે એ પાવલે એ જોયેલો છે, મૂસાએ એ ઈશ્વરને જોયા છે, એક બે જણે નહીં 35 થી 40 લાખ લોકોને લઈને નીકળવાનું છે, અને 40 વર્ષ સુધી મૂસાએ 35 થી 40 લાખ લોકોને ચલાવ્યા. પાવલે કેટલી બધી મંડળો સ્થાપી, બાઇબલની અંદર તમે જેવી મંડળોનું નામ વાંચો, રોમનથી લઈને તમે છેક કોલોસી સુધી તમે વાંચો, એ બધી મંડળો પાવલ પ્રેરિત દ્વારા બંધાયેલી છે, પાવલ પ્રેરિત દ્વારા ઊભી થયેલી છે. કેટલો બધો જહાજ જેવું કામ, અને પાવલ દ્વારા ઢગલો મંડળો સ્થાપાઈ, આ તો બાઇબલની અંદર આટલું લખવામાં આવ્યું છે, એ સિવાય આપણે ક્યાં ક્યાં જઈને મંડળો સ્થાપ્યા છે આપણે કંઈ જાણતા નથી, પરંતુ પાવલે અદ્ભુત કામો કર્યા અને અદ્ભુત કાર્ય થયા. આજે બહુ ધ્યાન રાખજો કે આજે દરેક ખ્રિસ્તી ઘરની અંદર બાઇબલ છે, મોટાભાગના લોકો રવિવારે ચર્ચની અંદર જાય છે, કેટલાય લોકો તો બાઇબલ કોલેજ કરીને બેઠેલા છે, પણ શું આજે આવો વિશ્વાસ એ જોવા મળે? ઘરની અંદર બાઇબલ હોય, બાઇબલ કદાચ ઘણી વખત વાંચેલો હોય, તો બી શું આજે આવો વિશ્વાસ ખરો? રવિવારે લોકો નિયમિત ચર્ચમાં જતા હોય, કદાચ બીજી મિટિંગોમાં જતા હોય, પરંતુ છતાં આજે ખ્રિસ્તીઓની અંદર આવો વિશ્વાસ ખરો? વિશ્વાસ આજે આપણે દેખાય નહીં. અને ગીત શાસ્ત્રના પુસ્તકમાં લખેલું છે, 34મો અધ્યાય જૂના કરારની અંદર ગીત શાસ્ત્રનું પુસ્તક 34મો અધ્યાય અને તેની 8મી કલમ. ફરક કર દેખો કે યહોવા કૈસા ભલા હૈ, ક્યા હી ધન્ય હૈ વો પુરુષ જો ઉસકી શરણ લેતા હૈ. અહીંયા લખેલું છે, પરખ કર દેખો, ગુજરાતીમાં લખેલું છે, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. બહુ ધ્યાનથી સમજો એક વચન જે પ્રભુનો આ જગ્યા પર લખવામાં આવે, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. એ પ્રભુ એવું કહે કે તમે અનુભવ કરો, કે છે અનુભવ કરો અને પછી તમે જુઓ કે યહોવા શું છે, ઉત્તમ છે, આપણા જે દેવ છે ઉત્તમ છે, એનો તમે અનુભવ કરો. કે છે કેમ આજે લોકોના જીવનની અંદર વિશ્વાસ નથી? કેમ બાઇબલ હોવા છતાં વિશ્વાસ નથી? કેમ મિટિંગો અને ચર્ચમાં જતા હોવા છતાં વિશ્વાસ નથી? કેમ જેવો વિશ્વાસ જોયો એવો વિશ્વાસ દેખાતો નથી? એનું કારણ એ છે કે લોકોને બાઇબલનું જ્ઞાન છે, લોકોને બાઇબલના વચનોનું જ્ઞાન છે, પરંતુ બાઇબલના દેવનો અનુભવ નથી. જે અનુભવ થવો જોઈએ, જે અનુભવ કરવો જોઈએ, એ અનુભવ લોકોને થતો નથી. એના કારણે જે વિશ્વાસ બેસવો જોઈએ એ વિશ્વાસ બેસતો નથી. પ્રભુ યેસુ પોતાના શિષ્યોને કીધેલું હતું કે જ્યાં સુધી ઉપરથી પવિત્ર આત્મા ના આવે ત્યાં સુધી તમે અહીંથી જતા નહીં. મારા બાપનું જે વચન મેં તમને કીધેલું છે કે ઉપરથી પરાક્રમે તમે વ્યસ્તિત ના થાઓ ત્યાં સુધી તમે યરૂસાલમે છોડીને જતા નહીં, કે છે. અને 50માનો દિવસ આવ્યો ત્યારે કોઈ પવિત્ર આત્માથી ભરપૂર થયા, પરંતુ એની પહેલાં પ્રભુ એમની સાથે વાત કરી અને પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે તેનો 1 અધ્યાય તેની 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે,
ત્યાં તમે સામર્થ્ય પામશો. યહૂદિયામાં, સમરૂનમાં, યરુસાલેમમાં અને પૃથ્વીના છેડા સુધી શું થશો? તમે મારા સાક્ષી થશો. પ્રભુએ હવે વચન આપ્યું, પવિત્ર આત્મા આવશે ત્યારે તમે મારા સાક્ષી થશો. સાક્ષીનો અર્થ એવો થાય છે કે આ કામ આ જ વ્યક્તિએ કરેલું છે એવું આપણે જાહેર કરીએ છીએ. પ્રભુના સાક્ષી એટલે આ કામ પ્રભુએ જ કર્યું છે એવું આપણે જ્યારે જાહેર કરી શકીએ, કોઈ ઠોસ એ બાબતનું સબૂત આપી શકીએ, એને કહેવાય કે સાક્ષી. એને કહેવાય સાક્ષી. બહુ તાવ આવતો હતો અને પ્રભુને પ્રાર્થના કરી, કોઈ દવા નથી લીધી, કશું જ નથી કર્યું અને પ્રભુએ જ મટાડ્યું છે, એવી જ્યારે કોઈ માણસને પૂરેપૂરી ખાતરી હોય, એનું સબૂત આપી શકતો હોય અને જ્યારે એ સબૂત આપી શકતો ને કહે કે આ કામ ફક્ત પ્રભુએ કરેલું છે, તો એ જે કામ જાહેર કરે છે એને કહેવાય કે સાક્ષી. અને સાક્ષી છે ને બહુ ધ્યાનથી સમજો, કદી બી હાલતું ફાલતું માણસ ના આપી શકે. અનુભવ વગર સાક્ષી આપવી એ અસંભવ છે. અનુભવ વગર કોઈ પણ માણસ સાક્ષી ના આપી શકે, એને અનુભવ થાય ને તો સાક્ષી આપી શકે. એટલે પ્રભુએ શું કીધું કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. કે જે અનુભવ કરો ને જુઓ યહોવા ઉત્તમ છે. રોમનોના પત્રની અંદર લખેલું છે, ત્યાં દસમો અધ્યાય, રોમનોના પત્ર ત્યાં દસમો અધ્યાય અને સત્તરમી કલમ. એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. બાઇબલનું વચન કહે છે કે સાંભળવાથી વિશ્વાસ થાય છે. બુદ્ધાંતથી સમજો. પ્રભુ સ્વયં થોમાને જ કીધેલું કે મને જોયા વગર જે વિશ્વાસ કરે છે એ ધન્ય છે, આશીર્વાદિત છે. અહીંયા આપણે પ્રભુનું વચન કે સાંભળવાથી વિશ્વાસ, એટલે જોવાની વાત નથી, પ્રભુને જોવો એવું નથી કીધું, પણ લખ્યું કે સાંભળવાથી વિશ્વાસ થાય છે. એટલે જોવાની વાત તો પછી આવે, પહેણી પહેલાં વિશ્વાસ સારાથી થઈ જાય છે. તો કે જોવાથી વિશ્વાસ થાય છે, જોવાથી વિશ્વાસ થાય છે, નથી થતો એવું નહીં, સાંભળવાથી વિશ્વાસ થાય છે. એ પણ છે કે સાંભળવાથી વિશ્વાસ થઈ જાય છે. અને જ્યારે લુહિયાવાળી સ્ત્રી હતી, આપણે વાંચીએ બાઇબલની અંદર, તેના વિશે લખવામાં આવેલું છે, માર્કની લખેલી સુવાર્તા તેના પાંચમો અધ્યાય અને 25-27 કલમ. બાઇબલ કહે છે તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને પછવાડાઈ, એનો વિશ્વાસ થયો ને સાંભળીને. હજુ સુધી પ્રભુને જોયા નથી, પ્રભુના ચમત્કારો કોઈ અનુભવ કર્યો નથી, પણ એ ફક્ત સાંભળ્યું, સાંભળ્યું તો એને વિશ્વાસ આવ્યો. અને સ્ત્રી પાછળ પણ આવી, લુગડાને અડકી પણ કરી અને સાજી પણ થઈ ગઈ. ફરી આગળ લખેલું છે, આ દસમા અધ્યાયની અંદર માર્કની સુવાર્તા તેના દસમો અધ્યાય 47મી કલમ. અને એ ઈસુ નાઝારી છે એમ સાંભળીને તે ભૂખ પાડવા તથા કહેવા લાગ્યો કે ઓ ઈસુ દાઉદના દીકરા, મારા પર દયા કર. બાર્તિમાય નામનો આંધળો વ્યક્તિ, એણે જ્યારે સાંભળ્યું કે ઈસુ છે અને ઈસુ વિશે એણે જે સાંભળેલું હતું એ તો અંધો હતો એટલે જોયા જ નથી એણે, પણ પ્રભુ ઈસુ વિશે સાંભળ્યું તો એનો વિશ્વાસ આવ્યો કે ભાઈ હું તો દેખતો થઈ જઈશ. એટલે એણે બૂમ પાડી, દાઉદના દીકરા મારી પર કે છે દયા કર. ફરી લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે ત્યાં સાતમો અધ્યાય આ તેની બીજી કલમ. બાઇબલનું વચન કહે છે કે એણે પણ ઈસુ વિશે સાંભળ્યું. આ માણસ ક્યાં પ્રભુ ઈસુને જોવા ગયા છે, પણ સાંભળ્યું તો વિશ્વાસ આવ્યો કે થશે કામ મારું. તો સાંભળવાથી વિશ્વાસ થાય છે, પરંતુ જ્યારે પ્રભુ શ્રી મૃત્યુ પામ્યા, પ્રભુ શ્રી સજીવન પણ થઈ ગયા, એ પાછા સ્વર્ગમાં પણ જતા રહ્યા, ત્યારે આ લોકો કહે હતા આ લોહીવાળી સ્ત્રી ક્યાં ગઈ? જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણ વધસ્તંભે ચડતા હતા ત્યારે આ સ્ત્રી ક્યાં ગઈ? તો બારતીમાં ભિખારી ક્યાં ગયો? કે પછી આ માણસ જેનો ચાકર બીમાર હતો એ ક્યાં ગયો? સાંભળીને વિશ્વાસ તો કરેલો હતો લોકોએ, વિશ્વાસનો લોકોને ફળ પણ મળેલો હતું, પણ શું લોકો આગળ વધ્યા? એ લોકોના જીવનનું શું થયું? પાછળ કોઈ ઉલ્લેખ નથી એ લોકોનો. જોઈને વિશ્વાસ થયો ખરો, સાંભળીને વિશ્વાસ કર્યો ખરો લોકોએ, સાંભળવાથી વિશ્વાસ થાય છે, વિશ્વાસથી લોકોના જીવનમાં ચમત્કાર પણ થયો. આ બધા ગયા કંઈક,
કેટલા બધા લોકોએ પ્રભુ ઈસુ વિશે સાંભળેલું અને દોડી દોડીને પ્રભુની પાછળ આવતા હતા, સાજા થતા હતા. અને પ્રભુએ જ્યારે 5 રોટલીને 2 માછલીમાંથી લોકોને જમાડ્યા ત્યારે ફક્ત પુરુષો 5000 હતા. તો આ લોકો બધા ગયા કંઈક પ્રભુ સના મૃત્યુ પછી. આ બધા છોડી છોડી જતા રહેલા, આ બધાનો વિશ્વાસ જતો રહેલો, એનો મતલબ સાંભળવાથી આ લોકોનો જે વિશ્વાસ હતો, જે ચમત્કાર થયેલો હતો, એ બધું લોકો ભૂલી ગયા હતા. અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ જે છે એ વિશ્વાસ એ લોકો ગુમાવી બેઠેલા હતા. પછી પ્રભુ ઈસુ બહુ સરસ વાત કરે છે. અને યોહાની સુવાર્તામાં લખેલું છે, એના 6 અધ્યાય નવા કરારની અંદર યોહાને લખેલી સુવાર્તા 6 અધ્યાય 40મી કલમ. વિશ્વાસ કરે છે, પણ જે લોકો જોયા વગર વિશ્વાસ કરે તે લોકો આશીર્વાદિત છે. પરંતુ એની પહેલા આ છે કે આપણે પ્રભુ શું કહે છે કે મારા બાપની ઈચ્છા એ છે કે તેના દીકરાને જોઈને જેવો કોઈ તેની પર વિશ્વાસ કરે તેને અનંત જીવન મળશે. તેને તો અનંત જીવન, હાલેલુયા, જોઈને વિશ્વાસ કરે એને અનંત જીવન, અને જોયા વગર વિશ્વાસ કરે એ આશીર્વાદિત. આ બેની અંદર બહુ ફરક છે. જોઈને વિશ્વાસ કરે તો એ છેક અનંત જીવન સુધી જાય, આકાશ રાજ્યમાં પહોંચે, પણ જોયા વગર વિશ્વાસ કરે એ આશીર્વાદિત થાય, એટલે એને દુનિયાના આશીર્વાદો મળી જાય, એને એનું ઘર પર સારી રીતે ચાલી જાય, એની જે બી ઈચ્છા હોય કદાચ એ પૂરી થઈ જાય, એને જે કંઈ જોયે છે, એને ઘર જોયે છે, બંગલો જોયો છે, ગાડી જોયે છે, કદાચ એ બધું એને મળી જાય અને એનું જીવન બહુ સારી રીતે નીકળી જાય, આશીર્વાદિત થઈ જાય. પરંતુ જોઈને વિશ્વાસ કરે કઈ સુધી પહોંચે તો કે અનંત જીવન સુધી પહોંચી જાય. જો પ્રભુએ બે વાત કરે છે, જોયા વગર જે વિશ્વાસ કરે છે ને ધન્ય, એટલે કે આશીર્વાદિત છે, પણ જોઈને વિશ્વાસ કરે તો કે તો સીધો અનંત જીવન. ત્યાં પ્રભુએ આશીર્વાદની કશી વાત ન કરી, પણ ડાયરેક્ટ કહીએ તો સીધો અનંત જીવનની અંદર, તો વધારે આશીર્વાદિત કોણ? જે જોઈને વિશ્વાસ કરે છે. હવે આપણે શું કરવાનું? જોઈને વિશ્વાસ કરો કે જોયા વગર વિશ્વાસ કરો? કે થોમાને તો કીધું કે જોયા વગર વિશ્વાસ કરે છે એ આશીર્વાદિત છે. એ જ પ્રભુ કહે છે મારા બાપની ઈચ્છા શું છે? તો કે મને જોઈને વિશ્વાસ કરે, અને જોઈને વિશ્વાસ કરે શું શું થાય? તો કે તો સીધો અનંત જીવન પામે. તો જોઈને વિશ્વાસ એટલે શું? પ્રભુનું દર્શન જોવું, પ્રભુ શુંને જોઈ લેવા, શું એને એવું કહી શકાય કે આપણે પ્રભુને જોયા? જોઈને વિશ્વાસ એનો ખરો અર્થ થાય છે અનુભવથી વિશ્વાસ. પેલું તો લોકોએ કીધેલું ને સાંભળ્યું કે સાજા કરે છે, તો આપણે બી સાજા થઈને ફરી પોતાના ઘરમાં બેસી ગયા, પણ અનુભવ નથી કર્યો કે પ્રભુ કેટલા દયાળુ છે, કેટલા કૃપાળુ છે. આજે આપણે કોઈ માણસને એક વખત મળીએ તો શું આપણે એના વિશે જાણી શકીએ કે એ અંદરથી કેવો છે? આપણે કોઈને, હું તો કહું છું કોઈને રોજે જોઈએ તો પણ શું આપણે જાણી શકીએ, ઓળખી શકીએ વ્યક્તિને? ઓળખવા માટે શું જોઈએ? આપણે એની સાથે રહેવું પડે, એનો અનુભવ કરવો પડે. મુશ્કેલીના સમયમાં, તકલીફના સમયમાં, સુખના સમયમાં, દુઃખના સમયમાં એનો અનુભવ કરવો પડે. ભાઈ મને અત્યારે બહુ તકલીફ છે, જરા જોબ પરથી રજા લઈને મારા માટે આવી જાય ને, ત્યારે આપણને ખબર પડે કે આપણા માટે જોબ પરથી રજા લે છે કે નથી લેતો. ના ના, મેં તો હમણાં રજા પાડી લેવા, મારાથી રજા ના લે, મારે તો નોકરી જાય, તો અનુભવ થઈ ગયો ને આપણને. અનુભવ ક્યારે થાય? જોડે રહીએ ને તો થાય. અરે પ્રભુએ કહે છે કે મને જોઈને જે વિશ્વાસ કરે છે, કે જે મારો અનુભવ કરીને મારી પર વિશ્વાસ કરે, એ કદી પણ ના ડગે, એ સીધો અનંત જીવન જ પામે. પણ જે સાંભળીને વિશ્વાસ કરે, જોયા વગર વિશ્વાસ કરે, સાક્ષીઓથી વિશ્વાસ, અરે મારી પાસે પહેલાં કશું નહોતું અને પ્રભુમાં ત્યારથી મારું ઘર મળી ગયું, એટલે જેની પાસે ઘર ના એ તરત ગણતરી લગાવી દે, આપણને બી મળવાનું જ છે, એ પ્રભુ પાસે માગવાનું સ્વરૂપ, પ્રભુ ઘર આપણને, ઘર આપણને મળીએ, એ બી બીજા 10 જણને કે. પણ એને ના ખબર હોય કે પ્રભુ છે કેવા, એને ખાલી એટલું ખબર પડે કે હા ઘર મળી જાય. કદાચ એણે સાંભળ્યું કે પ્રભુ સાજાપણ આપે તો એનો વિશ્વાસ ત્યાં સુધી સાજાપણ મળી જશે, પરંતુ એને અનુભવ થાય જે પ્રભુની સાથે રહે, તો અનુભવ થાય તો એ સાક્ષી આપી શકે મારા દેવ આવા છે, મારા દેવ જે છે એ તો આવું કાર્ય કરે છે, એ અનુભવથી એ સાક્ષી આપી શકે. અને સાક્ષી વગરનું જીવન એ તો બિલકુલ વાહ્યત જીવન છે. જો જીવનમાં સાક્ષી ના હોય, ઈશ્વરનો અનુભવ ના હોય, તો પછી એ જીવન જે છે એ જીવન બિલકુલ ખરાબ છે. સાક્ષી ક્યારે પાય કે જે અનુભવ જે છે એ અનુભવ
ક્યારે કહી શકાય કે આપણે કદાચ એવું કહીએ કે અમારા દેવ બહુ સારા છે અને એ તો સાજા કરે છે, સાજા કર, તું કદી થયેલો કે નહીં? અમારા પ્રભુ આશીર્વાદ આપે છે, હા બરાબર, પણ તને આશીર્વાદ મળ્યો છે કે નથી મળ્યો? અમારા પ્રભુ ભલા છે, પણ એ ભલાઈનો તે અનુભવ કર્યો છે કે નથી? તમે બાઇબલ વાંચીને બોલો અને તમે પ્રભુનો અનુભવ કરીને બોલો, એ બે વસ્તુ અલગ છે. જ્યારે આપણે એવું કહીએ કે ના, આ કાર્ય મારા દેવે મારા જીવનની અંદર કરેલું છે, એ તમારી સાક્ષી, એ તમારી સાક્ષી. અને સાક્ષી ક્યારે અપાય? કે જ્યારે એ બાબતનો અનુભવ થયો હોય તો જ. એલિશાની પાસે એક સ્ત્રી આવી અને એણે કીધું કે મારા પતિએ બધું દેવું મૂકીને તો મરી ગયો છે, હવે મારે શું કરવું? કે છે, અને અમારી પાસે થોડું તેલ જ બચ્યું છે, બીજું કશું છે નહીં. તો કે વાંધો ને, કે અડોશી પડોશી પાસેથી કે વાસણો મંગાવી, કે છે, અને એક બેના મંગાવ્યો ત્યાં જેટલા મળે એટલા વાસણો લઈ આવી, કે છે, અને તેલ નાખતી જા નાખતી જા. અને પેલી સ્ત્રીએ એના છોકરાને બોલાવ્યા, જાગે બધા વાસણ માંગી રાખી, ઘર વાસણોથી ભરી દીધું. આ તો પેલું તેલનું જે બી વાસણ છે એને આમ કરીને તેલ નાખવા લાગી, એને આમ સીધું નહીં કરતી, નાખ્યા કરે છે. પછી છોકરો એક વાસણ પર એટલે હટાવને બીજું મૂકે, હટાવને બીજું મૂકે છે, પણ નળકેવો ચાલુ રહે, એમ વાસણ ચાલુ જ રાખ્યું. જ્યારે એનો છોકરો છેલ્લે વાસણ નથી હટાવતો, બીજું વાસણ મૂકતો નથી, એટલે એની માં પૂછે, બેટા હજુ બીજું વાસણ થયું કે નથી? ખલાસ થઈ ગયું. જેવું કીધું ખલાસ, તો પેલું તેલ બી ખલાસ. પણ ઢગલો જાણતું જેટલો દૂર બધું ભરાઈ ગયું. આ વાંચેલું તો ખરું, પણ વાંચીને કોઈ અનુભવ નહીં. પાછલા દિવસોમાં મેં એક વાર સાક્ષી આપેલી કે ફક્ત 500 રૂપિયા હતા, અને 500 રૂપિયા એવા સંકટ સમયે 3 મહિના સુધી ચાલ્યા, રોજ 100ની નોટ વાપરે, રોજ 100ની નોટ પાછી આવી જાય. હવે અનુભવ કરો તો પછી તેલવાળી વાત આપણે કેટલી સરસ રીતે લોકોને કહી શકીએ, ના કરે છે મારા દેવ, આવો આવો અનુભવ છે મને, મારા જીવનમાં કરેલું છે. આપણે તો લોકોને બાઇબલથી કહે કે ભાઈ આવું થયેલું, તો કહે તો બાઇબલમાં લખ્યું, તને ખબર છે? હા, મારા જીવનમાં બી થયેલું ને, આવું મારા ભાઈ 500 રૂપિયા નહોતા ખૂટ્યા. એ અનુભવ, એ આપણી સાક્ષી. અને એ જ્યારે આપણે અનુભવ લોકોને કહે, આપણે જ્યારે સાક્ષી આપણે કહે, ત્યારે એ વસ્તુ એ બહુ અલગ બની જાય. આજે પણ દુનિયાની અંદર લોકો છે એવા કે જે લોકો આજે પણ પ્રશ્ન કરે છે, ભાઈ તમે સ્વર્ગ જોયું? ભાઈ તમે નર્ક જોયું? ભૂત પ્રેતો તમે જોયા કે ભૂત પ્રેતો કાઢવાની બધી વાતો કરો છો? પણ એ સમય અનુભવ હોય અને આપણે વર્ષથી મત કે આ થયેલું છે, આવું તેનું મોઢું ના બંધ થઈ જાય. એ વ્યક્તિનું મોઢું જે છે એ આપણે બંધ કરી શકીએ ક્યારેક, કે જો આપણા જીવનમાં સાક્ષી હોય, આપણા જીવનની અંદર ઈશ્વરનો અનુભવ હોય. તો જે છે આપણે વાંચેલું યોહાનની સુવાર્તા અત્યારે 20મો અધ્યાય, ત્યાં ઘટના એવી બનેલી પહેલા કે પ્રભુ ઈસુ મરણમાંથી સજીવન થઈ ગયા, અને ત્યારે યહૂદા ઈસ્કરિયોત મરી જ ગયેલા હતા, અને થોમાં હાજર હતા, અને 10 શિષ્યો હતા, અને ત્યાં પ્રભુએ લોકોને દર્શન આપ્યું. 10 જણને દર્શન આપીને પ્રભુ તો જતા રહ્યા, પ્રભુના ગયા પછી થોમાં આવે છે, એટલે 10 શિષ્યો કહે છે, થોમાં થોમાં અમે તો પ્રભુને જોયા કે છે, અમે પ્રભુને જોયા કે છે, જીવતા થયા છે. તો જ્યારે જીવતા થઈ ગયા ખબર છે આપણને કીધેલું? પણ થોમાં તો એક જ વાત, એકદમ ઠંડક જ આવે, હું ના માનું કે છે. તો કેમ? તો કે ભાઈ જ્યાં સુધી એમના ઘા ના જોઉં ને કે છે, એમના હાથની અંદર કે છે, જ્યાં ખિલ્લામાં ત્યાં મારી આંગળી ના નાખું ને કે છે, એમના છાતીમાં જ્યાં ભાલો મારો ત્યાં મારો હાથ ના ઘૂસડું, ત્યાં હું તો ના માનું સાચું કે છે. જોવા જઈએ તો થોમા બહુ ખરાબ વાત કરી રહ્યા છે કે પ્રભુના ઘાની અંદર તું આંગળી નાખે તો માને. શું થોમા એમના બાકીના જે સાથી જેની સાથે 7-3 વર્ષ રહેલા છે, 7-3 વર્ષ સુધી એ સાથીઓનો અનુભવ કરેલો છે, શું પોતાના સાથીઓને ઓળખતા નથી થોમા? શું એ પોતાના સાથીઓ પર અવિશ્વાસ કરે છે? શું એમનો કહેલો માનવા માટે તૈયાર નથી? કેમ થોમા એવું કહે છે કે ના, હું જ્યાં સુધી હું એમના ઘાની અંદર મારી આંગળી ના નાખું, એમના છાતીની અંદર જ્યાં ભાલો મારે ત્યાં સુધી તેમાં મારો હાથ ના નાખું, ત્યાં સુધી કહે છે હું સાચું ના માનું? કેમ થોમા આવી બાબત એ કહેવા માગે છે? શું એમને પોતાના સાથી જે શિષ્યો હતા એ લોકોની પર એમને વિશ્વાસ નથી? એ થોમા લગભગ 54ની સાલમાં આપણા ભારત દેશમાં આવેલા, એ જ થોમા, અને ભારત દેશની અંદર આવેલા, અને સાઉથ ઇન્ડિયાની અંદર એમણે સુવાર્તાની શરૂઆત કરી. અને ત્યારે કોઈક વિધર્મી વ્યક્તિ એ નદીએ પેલો નહીંને પછી પાણી જે છે એ એમના કોઈ દેવ દેવતાને અર્પણ કરવાના માટે આવે, અને હાથમાં કંઈક ઘડો હતો કે જે બી વાસણ હશે એ પાણી લઈને એણે કંઈક આમ રેડવાનું હતું, અને એને કીધું આ બધું ના કર.
દેવ તો ઈસુ છે, એ સાચા દેવ છે. પેલો કે ટેકામાં કોઈ નિશાન, તો કે હા આજે તું આજે પાણી ચડાવશે, નહીં ચડાવે તારાથી. નદી વહી રહી છે, પાણી આવી રહ્યું છે, પાણી ભરી નામ કાંઈ ઢોળવાનું, શું એટલું ના થાય? પથોમાં વિશ્વાસ કે નહીં થાય, આજે તું આ પાણી નહીં ચડાવી શકે. આજે આ ભાઈ તો પાણી ભર્યું નામ નાખવા જાય, એની પહેલાં તો બરફ, પાણી બરફ બની ગયું, ગળાની બહાર નીકળ્યું જ નહીં. આ કેવું ગરમીની અંદર આવું પાણી બરફ બની જાય, એ થોમાં વિશ્વાસથી આવા ચમત્કારો કરે છે. અને સાઉથ ઇન્ડિયાની અંદર એમની મંડળી સ્થપાઈ હતી એ સમય, અને આપણા ભારત દેશની અંદર અંગ્રેજો નહીં, થોમા સૌથી પહેલાં પ્રભુનું નામ લઈને આવેલા હતા. થોમા સૌથી પહેલાં પ્રભુનું નામ લઈને આવ્યા, અને થોમાએ આ ભારતને એ સમયે સાઉથ ઇન્ડિયાને એ હલાવી નાખેલું હતું, અને જોરદાર એ કામ કર્યું હતું. હવે આ થોમા એ ભારતમાં આવીને કામ કરે ને એવું કહે કે ઈસુ સાચા દેવ છે, એ જીવતા ઈશ્વર છે. અને જો કોઈ થોમાને એવું પૂછે કે તે જોયા છે ઈશ્વરને, તો થોમા શું કહે? અરે મારા 10 સાથીઓ પર મને પૂરો વિશ્વાસ છે, એ લોકોએ જોયેલા હતા, જીવતા થયા એક, અને એટલે હું તમને કહું છું. તો એની સાક્ષી અસરકારક બને. એટલે થોમા શું કહે છે પોતાના સાથી શિષ્યોને, હું ના વિશ્વાસ કરું. એવું નથી કે આ 10 જણ ખોટા સમજે છે, એવું નથી કે આ 10 જણ પર વિશ્વાસ નથી, પણ થોમા જે છે થોમા કંઈક કહેવા માગે છે, તમે તો જોયા, પણ મારે બી કાલ ઉઠીને કામ તો આ જ કરવાનું ને, મારે બી કાલ ઉઠીને સુવાર્તા જ પ્રગટ કરવાની ને, મારે બી આજ પ્રભુનું કામ કરવાનું ને. અને મને કોઈ પૂછો તો એવું કહ્યું કે પેલા 10 જણ જોયેલા, મારી પાસે મારો પોતાનો અનુભવ શું, મારી પાસે મારી પોતાની સાક્ષી કઈ, હું જ્યાં સુધી આંગળી ના નાખું ના માનું ને હાથ ના નાખું ત્યાં સુધી ના માનું. પ્રભુ આવ્યા ફરી થોમાની પાસે, અને ત્યાં બાઇબલનું વચન જે આપણે વાંચ્યું ફરીને એક વાર વાંચો તો એની 27મી કલમ. તારો હાથ લાંબો કરીને મારી કુખ માં ગાલ, અવિશ્વાસી ના રહે પણ વિશ્વાસી થા. પછી શું કર્યું થોમાએ? થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. હા, મારા પ્રભુ મારા દેવ. અહીં ધ્યાનથી સમજો, પ્રભુએ એવું કીધું કે થોમા તારી આંગળી સુધી મારા હાથ ભણી લાયક, તારો હાથ લાંબો કરીને મારી કુખમાં ગાલ. અને થોમા એવું કહે છે કે મારા પ્રભુ મારા દેવ. એને નથી આંગળી નાખી, એણે પોતાનો હાથ નથી નાખ્યો. બાઇબલ બહુ ધ્યાનથી વાંચજો, આ એક જ જગ્યા પર આ ઘટના લખવામાં આવેલ છે, માથી માર્ક લુકમાં નથી લખવામાં આવી. અને થોમાએ કોઈ હાથ નથી નાખ્યો, કોઈ આંગળી નથી નાખી, કારણ કે પ્રભુ એવું કીધેલું કે મારું પુનરુત્થાન થશે. અને પુનરુત્થાન શબ્દનો અર્થ એવો થાય છે, મુએલાઓ મધ્યથી જીવતા થવું, બધા મરેલાનું જીવતા થવું નહીં, મુએલાઓ મધ્યથી જીવતા થવું. એટલે શિષ્યોને અવિશ્વાસ હતો કે તો છેલ્લા દિવસે થાય, આ વચમાં કંઈથી ઉઠવાની વાત કરે છે, છેલ્લા દિવસે બધાનું પુનરુત્થાન છે ખબર છે, પણ આ તો વચ્ચેથી ઉઠવાની વાત કરે છે, એવી રીતે થાય? પણ જોયું તો ખરેખર પ્રભુ જીવતા થયા. અને પુનરુત્થાનનો અર્થ એવો થાય છે કે મુએલાઓ મધ્યથી જીવતા થવું, અને પણ હંમેશાના માટે. લાજરસનું પુનરુત્થાન નથી થયું, એ મરેલામાંથી જીવતા થયેલા ફરી પાછા મરી ગયા. યાઈરની દીકરી, એનું પુનરુત્થાન નહોતું થયું, એ જીવતી થયેલી ને ફરી પાછી મરી ગઈ. વિધવાના દીકરાનું પુનરુત્થાન નહોતું થયું, એ જીવતો થયો ને ફરી પાછો મરી ગયો. જેનું પુનરુત્થાન થાય એ કદી પણ મરે નહીં. હવે ધ્યાનથી સમજો કે પાવલ પ્રેરિત એવું લખે છે, પહેલો કોરંથી તેનો 15મો અધ્યાય, અને કોઈ વાંચો એની 54મી કલમ વાંચો તો. જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે, આ મર્ત્ય અમરપણું ધારણ કરશે, આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, આ શરીર વિનાશી છે એ અવિનાશીપણું ધારણ કરે, અમર્ત્ય એટલે કે જેનું મરણ થવાનું છે એ અમરપણું ધારણ કરે, એટલે કે આ શરીર જતું રહે બદલાઈ જાય. કારણ કે વાંચો તો એની 40મી કલમ વાંચો તો. પૃથ્વી પરના બી શરીર છે અને સ્વર્ગીય પણ શરીર છે, જેનું પુનરુત્થાન થાય એ સ્વર્ગમાં જાય, એટલે એને સ્વર્ગીય શરીર ધારણ કરવું પડે.
આ શરીર સાથે કદી પણ આકાશ રાજ્યમાં ના જવાય એવું એની 50મી કલમમાં લખેલું છે. વાંચો તો 50મી કલમ. હવે ભાઈઓ હું એ કહું છું કે માંસ અને રક્ત દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી. માંસ અને રક્ત દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી. પ્રભુ ઈસુ ઉઠ્યા અને એ જ શરીર જોડે આકાશમાં ચડી ગયા. જો એમનું જૂનું શરીર હોત ને તો આકાશમાં ના ચડી શકત. એનો મતલબ એમનું શરીર બદલાઈ ગયેલું હતું. શરીર બદલાઈ ગયેલું હતું એટલે હાથોમાં ઘા નતા, એમની કુખડી અંદર કોઈ ભાલાનું નિશાન નહોતું રહ્યું. આજે કોઈ માણસ કદાચ એક્સિડન્ટ થઈ ગયો, હાથ પગ તૂટી ગયો, એની ખોપડી ફાટી ગઈ, લોહી લુહાણ થઈ ગયો, મરી ગયો. હવે ઈશ્વરની કૃપાથી આપણે એના માટે પ્રાર્થના કરીને એ જ શરીર સાથે જીવતો થાય, એવો ને એવો જીવતો થાય, તેને શું કરવું પડે? આપણે હોસ્પિટલમાં જ નાખવો પડે, એને ઊભા થવાનો કોઈ ફાયદો ખરો? કોઈ ફાયદો નહીં. હવે પ્રભુ એ જ કાંટાના ઘા સાથે, એ જ લોખંડના ખીલ્લાના ઘા સાથે ને ભાલાના ઘા સાથે ઉઠે તો શું કરવું પડે? એ તો લોહી નીકળતા નીકળતા જ બધે ફરક. અને થોમાને ખબર પુનરુત્થાનની વાત કરી છે, શરીર બદલેલું હોવું જોઈએ. અને મારા લોકોએ કંઈ બીજા કોઈ તો નથી જોઈ નાખ્યો ને ઘાવાળાને? હું તો પહેલાં ઘા જોઈશ કે છે. એટલે પ્રભુ કીધું લે થોમા જો, પ્રભુએ જ દેખાડવા માંગે નથી થોમા, તું કહે છે ને એવું જ છે, નથી ઘા. થોમાએ તરત શું કીધું? મારા પ્રભુ, મારા દેવ. પ્રભુ શું શરીર બદલાઈ ગયેલું હતું. પથોમાં એ પોતાની એક સાક્ષી ઊભી કરે છે, મેં જોયા છે અને હું કહું છું મારો દેવ જીવે છે. પેલા 10 જણા કહેવાથી નહીં, હું મારાથી કહું છું કે હા, મારા દેવ જીવે છે, મેં જોયા છે, મારા પ્રભુ મારા દેવ. એની પોતાની સાક્ષી. હાલેલુયા, હાલેલુયા. પોતાની સાક્ષી. પ્રભુ કહે છે કે મને જોયા વગર જે વિશ્વાસ કરે ને એ તો ખાલી આશીર્વાદ છે, પણ જોઈને વિશ્વાસ કરે કઈ સુધી પહોંચી જાય? અનંત જીવન સુધી પહોંચી જાય. એ તો અનંત જીવન સુધી પહોંચે. અને થોમાને જ કહે છે, થોમા તું મને જોઈને વિશ્વાસ કરે છે. એટલે પ્રભુ એને કહી દીધું, થોમા તું ત્યાં આવીશ, જોયા વગર જે વિશ્વાસ કરે છે ને એ તો ખાલી અહીંયા દુનિયા પર જ જીવી જશે, ત્યાં નહીં પહોંચે. પ્રભુને ટોંટ નથી મારતા, એને કહે છે થોમા તે બહુ સારું કર્યું, તે મને જોયો, જોઈને વિશ્વાસ કર્યો, તે તારી પોતાની સાક્ષી ઊભી કરી. કોઈ કોઈનું મર્ડર કરી નાખ્યો, એની પર કેસ ચાલ્યો, અને ત્યાં કોઈ માણસ સાક્ષી આપવા જાય અને જેને એવું કે હા જજ આણે જ ખૂન કર્યું છે. કઈ રીતે તે જોયું? અરે આને બચપનથી ઓળખોને છે જ એવો, તો કર્યું જ હશે આણે, તો શું એવું કહેવાથી જજ એવું કે હા ભાઈ એને ફાંસી લટકાય તો? તે જોયું લો, એ સમય તું હતો, છેરાથી કર્યું, ગંધથી કર્યું, કેટલે દૂર ઉભરેલો તે બરાબર જોયેલું, કયા કપડાં પહેરેલા, એકદમ પાક્કું સબૂત જોઈએ. એ સબૂત વગર તો આ દુનિયાનો જજ ફેસલો નથી આપતો. તો પછી આકાશના દેવને જોયા વગર આપણે એની પર અદ્ભુત વિશ્વાસ કરી કઈ રીતે શકીએ? કેમ મૂસાનો વિશ્વાસ પાવરફુલ? પ્રભુને જોયા છે, મેં જોયા છે. 80 વર્ષ સુધીનું આયુષ્ય એની કોઈ પણ સાક્ષી નથી. પરંતુ 80 વર્ષ પછીના 40 વર્ષ જબરજસ્ત ચમત્કારો. કેમ? પ્રભુને જોયા. પાઉલે પ્રભુને જોયા તો જબરજસ્ત કામો. એટલે જોઈને વિશ્વાસ જ્યારે આપણે કરીએ, પ્રભુનો અનુભવ કરીને વિશ્વાસ કરીએ, એ વિશ્વાસ ગજબનો હોય છે. પોતાની સાક્ષી, પોતાનો અનુભવ એ આપણી પાસે એ જોઈએ. અને એટલે થોમા એ જ જોવા માગે છે કે મારા 10 સાથીઓ જોયા, ભલે જોયા, એ એમના માટે છે, પણ મેં જોયા છે. આજે આપણે કહીએ કે ભાઈ પેલાનો અનુભવ થયેલો છે, મેં આવું સાંભળેલું છે, ને ફલાણું છે, ને ટીકડું છે, એ ના ચાલે. તમારો પોતાનો અનુભવ છે કે મારા પ્રભુ કેવા છે? એ પ્રભુનો અનુભવ કરેલો છે? પ્રભુ કે જે મને જોઈને જે વિશ્વાસ કરે છે એ તો અનંત જીવન પામશે. મને જોયા વગર જે વિશ્વાસ કરે છે એ આશીર્વાદિત છે, ધન્ય છે. આપણે શું થવું છે? બસ ફક્ત આ પૃથ્વી પર આશીર્વાદિત, આ પૃથ્વી પર ધન્ય, લોકો આપણને સારા કેટલું, કે પછી આપણે જોઈને વિશ્વાસ કરીને પૂરા મજબૂત થઈને આપણે આકાશના રાજ્ય સુધી પહોંચ્યું છે? જેમ થોમાએ આગ્રહ રાખ્યો, ના મારે તો જોવા છે, હું ના વિશ્વાસ કરું. આપણે પણ પ્રભુને કહેવાનું છે, હું ના માનું પ્રભુ, મારે તો તમને જોવા જ છે. મૂસા હટ પકડીને બેઠા, મરી જવાય કાલ મરતો હતો, આજમાં પ્રભુ મારે તો તમને જોવા જ છે. અરે ના, મને જોઈને મરી જવાય, અરે ભલે મરી જવાતું હોય, પણ મારે તો તમને જોવા જ છે. તો 40 દિવસ 40 રાત, 80 દિવસ 80 રાત ભૂખ તરસ લાગે છે, આગમાં આગનો અનુભવ થાય છે, જોવે છે, અનુભવ કરે છે, તો જબરજસ્ત વિશ્વાસ. આપણે બી પ્રભુને એ જ કહેવાનું છે, પ્રભુ મારે લોકોના વિશ્વાસ નથી ચાલુ, મારા બાઇબલની વાતો પર નથી ચાલુ, મારે લોકોની સાક્ષીઓ પર નથી જીવું, પ્રભુ મને તો મારું જોઈએ.
મેં તો મારે અનુભવ કરવો છે પ્રભુ, મારે તમને જોવા છે પ્રભુ કે તું મરી જઈશ, ભલે મરી જાઉં પણ મારે તમને જોવા છે, મને અનુભવ આપો. આ જો ઈશ્વર અનુભવ કરીશું, એમને જોઈશું, એ વિશ્વાસ અદ્ભુત હશે અને આપણને આકાશ રાજા સુધી પહોંચાડશે. અને માટે આપણે બીજાની સાક્ષી નહીં, આપણે પોતાની સાક્ષી જીવતા થઈએ અને પોતાની સાક્ષી આપણે ઊભા કરીએ. આવો આપણે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજરોમાં નમાય કે જે ઈશ્વર અદ્ભુત છે, જે દયાળુ છે, જે પરાક્રમી છે, જે આપણને પુષ્કળ પ્રેમ કરે છે. ભલા થોમા એ જોવા માગે છે કે મારા 10 સાથીઓ પર તો કૃપા થઈ, એ લોકોની પોતાની સાક્ષી તો ઊભી થઈ, પણ મારી સાક્ષીનું શું? એટલે કે હું જોઉં તો હું માનું, મારે જોવા છે, મારે જોવા છે, મારો અનુભવ, મારી સાક્ષી. વાલા આજે આપણે ક્યાં આગળ છે? આ સમય છે કે પોતાની જાતને આપણે તપાસીએ, શું બાઇબલમાં લખેલી વાતોથી આપણે ચાલીએ છીએ, લોકોની સાંભળેલી સાક્ષી પર ચાલીએ છીએ, શું મારા પોતાના જીવનમાં મારી પોતાની સાક્ષી છે કે નહીં, મારો પોતાનો પર્સનલ પ્રભુ સાથેનો અનુભવ છે કે નહીં. એ ક્યારે થાય? જ્યારે આપણે પ્રભુ સાથે રહીએ તો. શું મારી પાસે અનુભવ છે? થોમા તો માગે છે ને, આ પ્રભુ મારે જોવા છે, મારે પોતાને જોવા છે. આજે એવી તલપ આપણને છે કે નહીં? મારે જોવા છે પ્રભુ, મારા અનુભવ જોઈએ છે. જવાલા અત્યાર સુધી અનુભવ નથી થયો, તાતથી પ્રભુને આગળ જીત પકડો, હટ પકડો. પ્રભુ મારે તમને જોવા છે, મારે તમારો અનુભવ કરવો છે, મારે મારા જીવનમાં સાક્ષી ઊભી કરવી છે, મારે લોકોને હિંમતથી કહેવું છે. વાલા જો પ્રભુનો ખરો અનુભવ થશે તે આપણે આનંદ જીવન સુધી ટકાઈ રાખશે. એના માટે પોતાની સાક્ષી આપણે ઊભી કરીએ, પોતાનો અનુભવ ઊભો કરીએ. થોમાની જેમ આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.